नमो वितरागाय, नमो वितरागाय, नमो अभिहंताणं, अभिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयोरियाणं, नमो वज्रायाणं, नमो वज्रायाणं, नमो लोये सर्वसाहुणं। नमो लोये सर्वसाहुणं, ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो, सर्व सर्वपावप्रणाशनो पावप्रणाशनो, मंगलानं च सर्वेशिं मंगलानं च सर्वेशिं, परमं हवये मंगलम्। हवये मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगी शुरुआत आपने पद थी करिए छे भरत भाई सोलो गवड़ा से। जय सच्चिदानंद। अवस्थित शक्ति साबे कड़ी ने बेगोता से दही बहिर जे कारी देखा से पहला ते गोता से मही व्यवस्थित शक्ति साबे कढ़ी ने भे गोता से दही चना ना लोट वाड़ा ने उकड़ता तेल संग कड़ई घऊनी बोरी ने मळशे घी पाणी मिश्र समन्वय सवारे लोटता जन ने चा पाणी नासता फळमय भर्या भूसा ज बेजे छे मुजब कार्य कर्मालय व्यवस्थित शक्ति साबे कढ़ी ने बेगोता से दही जलो भूमि विहंग चरने मरे आहार जेवी वै पशु पंखी फल फूल ने नती बुद्धि तो आनंदमय प्रतिष्ठित आत्मभाव देखी जो उद्गल थाय क्रियामय प्रत्येक पाप पुण्याधीन मरे सं योग शुभा शुभ द्रय व्यवस्थित शक्ति साबे कढ़ी ने बेगुता से दही फरे छे रेट कुआ पर अड़ियो जे डप पानी ने जई भरा तो पानी संसर गे पूरा टाइमिंग जो उदय विषय जो बार ढूंढवा जईस कशायो पीड़ से कष्ट मरुं जे मान्य व्यवहारे
विवेके मण कर्मोदय व्यवस्थित शक्ति साबे कढ़ीने बेगो था से दही दुकानों खोली जे बैठा गरा को जासते चीज लई छे चिंता नाम धारी ने स्वरूप धारी छे निश्चिंत मई चरावे फूल या गोदा बधी छे फाइलोजी काई व्यवस्थित करता समझो त्यां परिणति पूर्ण शुद्ध ज थई व्यवस्थित शक्ति साबे कढ़ीने बेगोता से बही बहिर कार्यो जे देखा से पहला ते घोटा से मही व्यवस्थित शक्ति साबे कढ़ीने बेगोता से बही। जय सच्चिदानंद। जय सच्चिदानंद। व्यवस्थित नी समझण केटली सरस रीते આપી છે। એબ્સોલ્યુટલી આપણે કીધું છે ખરું કે બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય તે વ્યવસ્થિત છે, અને જેના ભાગે ભોગવટો આવ્યો એમનો પૂરો હિસાબ છે। એટલે અહીંયા કવિરાજે જે કીધું છે બહુ સારી રીતે મૂક્યું છે। આપણે શું કહીએ, અને સામે દાદા એ કીધું છે કે એક બાજુ વ્યવસ્થિત સમજાય અને બીજી બાજુ કેવળ જ્ઞાન થાય। એનો મતલબ આપણે સમજીએ તો વ્યવસ્થિત એટલે ક્રિયાના ભાગની પ્રકૃતિના ભાગની મોટામાં મોટી મૂંઝવણ જ આ છે કે કોણ કરે છે। એટલે એ જો સમાધાન થઈ જાય તો પછી પોતે કરતા બંધ થાય, કોઈ વ્યક્તિ કે કોઈ શું કહેવાય એજન્સી ના પર કરવાપણાનો આરોપ બંધ થઈ જાય તો પછી પોતે ખાલી જ્ઞાન સ્વરૂપે રહી। કારણ કે હું જાણું છું અને હું કરું છું એ બે ભાગ છે। એ કરવાના ભાગનો માન્યતા નીકળી ગઈ, એની ક્લેરિટી થઈ ગઈ તો સામે હું જાણું છું જ રહે છે, એટલે જાણ પણ જ રહે છે, એટલે કેવળ જ્ઞાન પછી થાય છે। બહુ સરસ। જય સચિદાન ભરતભાઈ। જે દ્રવ્ય જે લઈને આવ્યું છે એ પ્રમાણે એને કાર્ય થાય છે એનું, કરેક્ટ। ચણાનો લોટ જેની પાસે છે એ ગાંઠિયા જ બનાવે, હા, ઘઉં જેની પાસે ઘઉંનો લોટ ઈ એનાથી મોહન દાળને ઘણી બધી વસ્તુ રોટલી બનાવી શકે। પછી છેલ્લે નીચે એક છે કે ફરે જે રેટ કુવા પર અડ્યો છે ડબ્બો પાણીને જઈ, હા, જે પેલા જમાનામાં એક એવો ડબ્બો એમાં પણ જે ડબ્બો નીચે જઈને પાણીને અડે અગર સીધો રહી જાય તો એમાં પાણી ના ભરાય, એકદમ ખાલી પાછો ઉપર આવે, કરેક્ટ। જે નમીને આમ જાય એક્ઝેક્ટ ટાઈમિંગ સાથે એમાં પાણી ભરાઈને ઉપર આવે, એટલે ટાઈમિંગ નું બી કેટલું દ્રવ્ય થઈ ગયું, ટાઈમ કાળ થઈ ગયો, ટાઈમ એનો ઉદય આવે એટલે થઈ જાય એ પ્રમાણે ટાઈમિંગે, કરેક્ટ। પછી ઘર, હા, પછી દુકાન જેની પાસે જે સામાન છે એની પાસે એના એવા ઘરાકો આવી જશે, એને ગોતવા જવાની જરૂર નથી, કરેક્ટ। એટલે આપણી આગળ અંદર જે મન પડ્યો છે એ ખાલી કરવા વાળા બધા આવી જશે, ચિંતા કરવાની જરૂર નથી, એના ટાઈમ પ્રમાણે ખાલી થઈ જશે, રાઈટ। અને જ્યાં કોઈ પણ એપ્રિશિએટ કરે કે ડેપ્રિશિએટ કરે પણ આ બધું
નામધારી માટે છે, ફાઇલ નંબર વન એનો જ હિસાબ છે, એ અંદર સમજાઈ ગયો તો ન્યુટ્રલ રે વ્યવસ્થિત કરતા જઈ સમજાવવા લાગે ધીરે ધીરે. સાચી વાત છે, વેરી ગુડ, બહુ સરસ. મને જેવું સમજાયું એવું ખાલી હું. ના 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 ના, બરાબર છે, બરાબર છે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. સિચ્યુએશન થોડી બદલાઈ છે, મહેન્દ્રાનંદ આવી શકે એમ નથી, એટલે મારે લેવું પડશે આ મુમેન્ટ કોઈ ને. રાઈટ, ઓકે હેમા બેન. અનમ્યુટ કરજો હેમા બેન. બોલો હેમા બેન. હા બોલો બોલો. મેં લખી રાખ્યું છે, દાદા ભગવાન આવ્યા ને ત્યારે કવિરાજ સાથે હતા, કવિરાજ ને કે હેમા ને લખી આપો આ, તે વાક્ય મને લખી આપ્યું છે. એ વખતે સમજણ નહોતી પડતી, પણ હવે મને એની ક્લેરિટી ધીમે ધીમે થાય છે. મારા એમાં લખ્યું છે વાક્યમાં, કવિરાજ ના અક્ષરમાં, હા, મારાથી કઈ પણ પહેલા મન દુઃખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે જે રાગ દ્વેષ વિષય કસાયથી દોષો કર્યા હોય તેની ક્ષમા માંગુ છું દાદાજી પાસે. રૂબરૂમાં માંગ્યું છે 82માં, અમારા ચુનીભાઈ ને ત્યાં જમવા બેઠા હતા ત્યારે મને મને લખાયું. પછી મારી સાથે દાદા કે બોલી જાવ, પણ એ વખતે આ વિષય કસાય સંખ્યાત અસંખ્યાત ખબર નથી પડતી. હવે આપ આ જે કીધું દાદાએ એ મને એક્ઝેક્ટ વિજ્ઞાનની દ્રષ્ટિએ મને સમજણ પાડો ને જરા. જો માં એક વસ્તુ કેવી છે કે આજનો આપણો જે જન્મ છે, એટલે કે આજે જે આખું પ્રકૃતિનું માળખું આપણે લઈ આવેલા છે, એમાં આગલા અનંત અવતારોનો કચરો બધો સાફ કર્યા વગરનો, ખાલી ભર ભર જ કરેલો તે બધો છે. દાદાની કૃપાથી જ્ઞાન વિધિમાં ભ્રાંતિનો ભાગ આખો ભૂસાઈ ગયો, ભ્રાંતિનો ભાગ એટલે કે છે કે ભ્રાંતિના કર્મ ગયા. અને બીજા જે બધા સ્ટોકમાં પડેલા એ બધા ગયા. એટલે એને ટૂંકમાં કહે તો કે પાણીને વરાળ રૂપે બધા એક જ્ઞાન વિધિ વખતે એક નાના અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા, બરફ રૂપના રહ્યા, બરફ રૂપે ચોંટેલા રહ્યા. એટલે એને શું કહેવાય કે એ જે કર્મો છે અને કર્મની ભૂમિકા છે એ જેમ જેમ સંજોગો આવે ને તેમ ખુલ્લા થાય. સંજોગ ના આવે તો ખુલ્લા ના થાય ને? ના, એટલે જે સંજોગ કાલે આવવાનો છે ને તે આજે નહીં આવે, એના ટાઈમે જ આવે, એના ટાઈમે આવે. પણ આ બધી પ્રાર્થના પ્રતિક્રમણ કરવાથી શું થાય, એ ભાગને એ ભાગ થોડો મોડો પડતો જાય. અચ્છા અચ્છા. કારણ કે આ આ બાધે ભારે પ્રતિક્રમણ કીધું છે ને, પર્ટિક્યુલર નથી, પણ આ કરવાથી આ કરવાથી આ જે ભાગ બધા ચોંટેલા છે, જામી ગયેલા છે, એ જ્યારે આવે ત્યારે એ વખતે આપણને જાગૃતિ સારી રહી, ઘણી સારી જાગૃતિ રહી. પણ એ વખત આ સંખ્યાત ને અસંખ્યાત ભવોમાં આવ્યો એમાં મેં તો મુજે જાય મેં તો આ સંખ્યાત ને અસંખ્યાત એટલે એ કયા રાગ દ્વેષ મતલબ શું છે? એનો મતલબ સમજવાનો શું છે કે જે અનંત અવતાર થી અજ્ઞાન ચાલી આવતું હતું તે દાદાની કૃપાથી ભસ્મીભૂત થયું, એટલે અનંતના ફેરા ટળી ગયા. ચિત્ત જે અનંત ભાગે વિખરાયેલું હતું તે ભૂસાઈ ગયું. હવે જે છે તે અસંખ્યાત છે, હમણાં છેલ્લા ભવમાં અસંખ્યાત એટલે ગણી ના શકાય એવા. અચ્છા,
અને સંખ્યાત એટલે ગણી શકાય. એટલે અત્યારે આપણે સંખ્યાત હોય ને, અત્યારે આપણે અસંખ્યાત હોય, છેલ્લા ભાવમાં સંખ્યાત આવે. છેલ્લો ભાવ નથી ના, આ છેલ્લો ભાવ હોય તો અહીંથી તમારો મોક્ષ થાય. થશે ને અહીંથી મોક્ષ? અમારે તમને વાટે ગાટે મૂક્યાવા પડે. અમને મૂકતો જજો, આવજો પીપળીઓ લઈને. હા, પણ હવે આ છેલ્લો ભાવ નથી એટલે હવે કોઈ જઈને કહે કે ફ્યુનરલ માં તમને બારી મળશે એમ. પછી અક્રમમાં મારું નામ ને ફોટો આવવો જોઈએ. હો આપણે શું કહીએ, પણ મુદ્દો એટલો સરળ સિદ્ધાંતિક મુકાયેલો છે કે અનંત ના ફેરા ટળ્યા. બરાબર છે, બરાબર છે કે જયારે કોઈ દિવસ ઠેકાણું ના પડે તે ઠેકાણામાં આવી ગયા આપણે. માટે કીધું કે આવા જ્ઞાની મળે, આવી કૃપા પ્રાપ્ત થાય, આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો એ 15 ભવથી 16મો ભવ નથી હોતો. અચ્છા, અને એ તો બહુ મોટી વાત કરી, કારણ કે આ જ્ઞાન આપણને જે અક્રમ મળેલું છે ને એ ભગવાનની સીધી ભૂમિકામાં મુકાયેલા છે. હા બરાબર છે, એટલે કે 12મા ગુણસ્થાનમાં મુકાયેલા છે આપણે. શુક્લ ધ્યાન ખુલ્લું થયું, શુક્લ ધ્યાન ખુલ્લું થાય ને એ ભૂમિકા 12મા ની જ હોય. 12મા પહેલા શુક્લ ધ્યાન ખુલ્લું થતું નથી. બરાબર છે, અક્રમ અક્રમ વિજ્ઞાન એટલે કૃપાથી શુક્લ ધ્યાન ખુલ્લું થાય છે. બરાબર છે, સીધું ધ્યાન છે. એટલે જે દાદા ભગવાને કીધું કે શાસ્ત્રમાં જેમ લખેલું છે કે મહાવીર ભગવાન ગયા પછી એટલે 5મા આરામાં શુક્લ ધ્યાન બંધ થઈ જાય છે, એટલે કે મોક્ષ ગતિ બંધ થઈ જાય છે. એટલે એ જગ્યાથી સીધો મોક્ષ નથી. પણ દાદા ભગવાનના પ્રાગટ્યથી જ્ઞાની પુરુષની તે અક્રમ વિજ્ઞાની એવા જ્ઞાની પુરુષની હાજરીથી એમના પ્રાગટ્યથી શુક્લ ધ્યાન પ્રાપ્ત થાય છે, પણ અહીંયાથી છૂટાતું નથી. એ એક ભાવનું ઓછામાં ઓછું એડજસ્ટમેન્ટ છે. અચ્છા, એક ભાવનું ઓછામાં ઓછું એટલે અહીંયા 70% માર્ક્સ મળે એટલે 100 સંજોગોમાં તમે 70 સંજોગોમાં તમને જાગૃતિ રહી અને એનો સમય નિકાલ થયો તો એ 30% પ્રતિક્રમણ કરીને તમે મહાવિદ્યા ક્ષેત્રમાં જઈ શકો. અચ્છા, હવે જો એ ના થયું તો આ તમારા ઘરે લોલા આવી છે ને, આ બધાના ઘરે, પેલા એમના ઘરે ત્રિશાંશ આવ્યો છે ને, પછી ત્રિશલા આવી છે ને, પછી આ હરેન્દ્રભાઈ ના ઘરે દેશના આવી છે ને, એ બધા છે ને, એ બધા છે તે આવી રીતે બધા મહાત્માના ઘરે મહાત્મા આવે છે અને એને અનુસંધાન મળે છે એટલે જન્મતા જ એમને દાદા મળી જાય છે. કેટલું મોટી વાત છે. એક મિનિટ આપણે ભરતભાઈ ને સાંભળીએ. આ પ્રતિક્રમણ નું એક સરસ પદ ગાય છે, 4 લાઈન બોલજો ભરતભાઈ. સંખ્યાત જન મોની અસંખ્યાત ગને ગારી દાદાજી ના સુચરણ સ્મર પિદૈયે મંગળ દાસ છે વ્યવસ્થિત નો ભમરડો બાવા ના સૌ પકડ જંતર ઓડંગી લઈ જઈએ. કવિરાજ ગાતા એવું લાગ્યું આ વખતે કવિરાજ આ ગાતા હતા પદ. અને તમે બોલ્યા ને એટલે
બોયલા એટલે મને યાદ આવ્યો એટલે રિક્વેસ્ટ કરી દીપક આનંદજી કે હું અને જરા ગાઈ લો એ વખતે એ વખતે કવિરાજ આ લીટીઓ બોલ્યા હતા કેવું અનુસંધાન આવ્યું બોલો બરાબર એટલે સંખ્યાત જન્મોની સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી અત્યારે કેરી ફોરવર્ડ કરીને આવ્યા છે હવે ચૂકવી દો બધાને બધું હા ચૂકવી રાખો બરાબર છે બાપા કહીને ચૂકવો પણ ચૂકવો ખરા એટલે દાદા ને આપણે બધું સમર્પણ કર્યું છે એ જેટલો ભાગ ચિકાસનો છે તે આ બધા દોષોની પ્રત્યે મારાપણું રહે છે તે મારાપણું રહેવાની પાછળનું કારણ પણ અજાગૃતિ જ છે એટલે મારાપણું આપણને પજવે નહીં એટલે આજ્ઞા આપી છે બે વ્યૂ પોઈન્ટ થી જોવાની અને બે વ્યૂ પોઈન્ટ માં રહેવાની એ બહુ મોટી જાગૃતિ છે અંતરાત્મા દશાની ભૂમિકાની ઇન્ટરિમ ગવર્નમેન્ટની એટલે એને આપણે થોડું ફરીથી કહીએ સમજીએ કે હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી નામધારી છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું તો રિયલ વ્યૂ પોઈન્ટ થી શું કરવાનું અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શું કરવાનું રિયલ વ્યૂ પોઈન્ટ થી જોવાનું અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જે આ રિયલ વ્યૂ પોઈન્ટ થી દેખાય રિયલ વ્યૂ પોઈન્ટ થી દેખાયું ભૂલ દેખાય એના પ્રતિક્રમણ કરવાના પણ એ શુદ્ધાત્માના લક્ષ સાથે એટલે નિશ્ચય દ્રષ્ટિ સાથે હોવાથી એ પ્રતિક્રમણની ક્રિયા ક્રિયા હોવા છતાં એ ક્રિયાનું કરવાપણું નથી શુદ્ધાત્માના લક્ષ સાથે હોવાના કારણે એ દોષ ધોવાનું કારણ બને છે અને એ નથી થતું એ ચૂકી જવાય છે એ પ્રકૃતિ દોષમાં જાય છે એ પ્રકૃતિ દોષના પ્રતિક્રમણ કરવાના હોય પ્રકૃતિ દોષના પ્રતિક્રમણ કરવાના કયો પ્રકૃતિ દોષ જે પ્રકૃતિ પ્રતિક્રમણ કરવા દેતું નથી કેમ નથી દેતું કારણ કે એનો નિશ્ચય જ નથી થયો કે પ્રતિક્રમણ કરવા જોઈએ બરાબર છે નિશ્ચય જાગૃતિ બધી નથી રહેતી એટલે આપણે નક્કી કરીએ શું કરીએ છે મારે બે વ્યૂ પોઈન્ટમાં રહેવું છે આખા દિવસ જે બને તે બધું વ્યવસ્થિત છે મારી જોડે મારા મન વચન કાયા અને મારી જોડે જે કોઈ બધા જે કંઈ કરશે તે વ્યવસ્થિત પ્રમાણે કરશે અને તેમાં મારાથી જે કંઈ દુઃખ થઈ જાય કોઈને પણ તો એના હું પ્રતિક્રમણ કરીશ દાદા મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપજો ખ્યાલ આવ્યો એટલે બે વ્યૂ પોઈન્ટની ગોઠવણી કરીએ હું મારા બધા દોષો જોવાનું નક્કી કરું છું એ દોષોના પ્રતિક્રમણ કરવાનું નક્કી કરું છું અને પ્રતિક્રમણ કર્યા પછી જો રહી જાય તો એની માફી માંગવાનું પણ નક્કી કરું છું એટલે આ આપણી પૂર્વ ભૂમિકા છે જ્યાં તમે આ કીધું ને ક્યાં ગયું મારાથી કઈ પણ પહેલા આ ભવ સંખ્યાત અસંખ્યાત અનંત ભવોમાં મારાથી કઈ પણ રાગ દ્વેષ થી કે વિષય કસાય થી કસાય થી કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષો ની હું ક્ષમા માંગુ છું પ્રતિક્રમણ પ્રત્યે ધ્યાન કરું છું મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો બરાબર છે રાઈટ એટલે આખી આપણે કહે ને કે આખા મોક્ષ નું પેકેજ આપણને આપેલું છે કે છેદ મોક્ષે જતા સુધી નો રસ્તો દાદાએ આપેલો છે આપણને અને શું કહેવાય સિદ્ધાંત કહેવાય અને એ જ આખો મોક્ષ નો સિદ્ધાંત મુક્તિ નો સિદ્ધાંત આપ્યો છે અક્રમ વિજ્ઞાન એટલે નેટ સિદ્ધાંત છે જે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતો તે આપણને હાથમાં આપ્યો અને મોટા મોટું જે છે આ વ્યવસ્થિતનું જ્ઞાન ખુલ્લું કર્યું અને દાદા એટલે સુધી પણ કીધું કે આ આજ્ઞા જેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એમને પ્રત્યક્ષ ફળ આપશે અને જે બીજા લોકો આ આજ્ઞાને સમજીને એટલે સમજશે તો એ લોકોનું ઘણું બધું કામ થઈ જશે અને ઘણું બધું કામ એટલે બહુ બધું કામ કહેવાય એ બહુ બધા કામમાં દાદા એવું કહેવા માંગતા હતા એવું મને સમજાય છે કે જે આજે
બિલકુલ મન વચન કાંઈ ની એકતા નથી ને આખો ક્રમ જે ફ્રેક્ચર થઈ ગયો છે ને એ ભાવ સત્તા બહુ સરસ રીતે ખુલ્લી થાય છે અને એ ભાવ સત્તા કામ કરતી થાય જેના કારણે એમને આગળ સાંધો મળી જાય એટલે આજે પોટલા ઓછા બાંધે કર્મના પોટલા ઓછા બાંધે હૃદયથી પ્રતિક્રમણ કરે અને પોતાની ભાવ સત્તાનો પાકો ઉપયોગ કરીને આગળ વધે એ આખા ક્રમિક માર્ગનો પાયો છે અચ્છા આમાં દાદા ભગવાને આ એમની વાત નથી કરી આ સિદ્ધાંતની વાત કરી છે પણ એ જ મહાવીર ભગવાનનો સિદ્ધાંત વિતરાગોનો સિદ્ધાંત દાદા ભગવાનના મારફતે ખુલ્લો થયો છે એટલે દાદાને પૂછ્યું કે આ કોનું જ્ઞાન કે મારું નહીં એ જ ઋષભદેવ ભગવાનનું એ જ મહાવીર ભગવાનનું જે મહાવીર ભગવાનના હૃદયમાં હતું તે અંશે કરીને કુમકુંદાચાર્યથી ખુલ્લું થયેલું પછી આનંદ ગંજી મહારાજ ની પાસે એ વાત હતી જે સિદ્ધાંત રૂપે હતી તે ઘણી ખરી વાત શ્રીમદજી પાસે પણ હતી પણ એમને એ યોગ ના આવ્યો કે એ થઈ શકે છતાં એ ચાર જણાને લાભ થયો ચાર જણા પૂજ્યા અને દાદા ભગવાનના પ્રાગટ્યથી ઘણા લોકો બધા પૂજ્યા અને દાદાએ કીધું કે અમારો જે પુરુષાર્થ હતો આખો ભવ આ ભવનો અને આગળના કેટલાય ભવોનો તો એના પરથી અમને લાગ્યું કે કંઈક પૂજા થશે કંઈ વ્યવહાર સમકી જેવું થશે એટલે કે વ્યવહારથી પોતાને શ્રદ્ધા બેસવી કે હું આ જ છું પક્કા પાયે નિશંકપણે પણ આ તો કહે કે આખો આખું આખું છત જ ખુલી ગયું ભગવાન જ આખા ખુલ્લા થઈ ગયા અને એનું પ્રમાણ કઈ રીતે આપ્યું તો કહે કે મારી નાનામાં નાની ભૂલ મારા અંદરના પ્રગટ થયેલા દાદા ભગવાન બતાડે છે અને હું જ્ઞાની પુરુષ એમના પ્રકાશને એમના જ્ઞાનને સિન્સિયર રહીને કોઈ ભૂલ ધોવાનું ચોખ્ખું કરવાનું બાકી રાખતો નથી એની અમને દર અસલ કુમારી રહે છે એટલે અમને કોઈ કાંઈ કહી શકે નહીં કારણ કે અમે કોઈ ભૂલ અમારા જોયા વગર અને પ્રતિક્રમણ કર્યા વગર જવા દેતા નથી આજે દીપકાને આજે અમારે 2019 નું જે અક્રમ મિલન વંચાતું હતું તો એમાં દાદા ભગવાન નું આવ્યું કે કેવી રીતે પ્રતિક્રમણ કરતા હતા એટલે કે અમારે સ્થૂળ અને સૂક્ષ્મ ના હોય પ્રતિક્રમણ કરવાના પણ પેલા બે અંદર ના હોય કે જે કોઈ જોઈ ના શકે અને તો પછી એમાં દાખલો આપતા હતા સરસ સુંદર દાખલો આપ્યો તે અમેરિકામાં તો મને અમને બધાને ખબર પડે એટલા માટે હશે કે છે ટોયલેટ જઈએ તો અમેરિકામાં કે છે કે કેટલું પાણી વપરાય ઇન્ડિયામાં આટલું વપરાય પણ વપરાય પાણી વપરાય છે આટલું પણ અમે એ રીતે જોઈએ કે કેટલા જીવો અંદર જાય છે એની ક્ષમા માંગતા હતા મને અદભુત થઈ ગયું એ વખતે આ વાક્ય બોલ્યા કે આપણને તો સ્વપ્નમાં ખ્યાલ નહીં આવે કે આપણે ફ્લશ કરી નાખીએ છીએ ફટાક કરતું પણ એ દાદા કે છે અમે બે વાર ત્રણ વાર યુરિન જઈએ તારે ફ્લશ કરીએ એટલું બધું ધ્યાન રાખતા હતા પાણીનું કે એમાં કેટલા જીવો જાય છે કે છે એમ એટલે જીવો તો બધા મરાતા જ હોય છે પણ આટલી સાચવેતી રાખતા જાગૃતિ રાખતા હતા એ જાગૃતિ રાખતા હતા પણ એમના નિમિત્તે થાય છે ને એટલે એમણે તો બધી ગણતરી કરવાની આપણને હજી વાર છે એટલે આપણને નિરાન છે એટલે આપણે બહુ ઉતાવળે કરતા નથી ઉતાવળ બતાડીએ છે ખરા પણ જયારે સંજોગ આવે ને ત્યારે આપણી ઉતાવળ નું માપ નીકળી જાય કે કેટલું હલી જાય એ ટાંકીમાંથી હલી જાય છે આંગળી ખસી જાય છે ના એટલે કહેવાનું શું આપણી ભાવના છે પણ એ ભાવના પછી આપણને આ યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે હા આ બધા પ્રમાણ થી પછી લોકો શું કરે છે કે દાદાને ખાલી બ્લાઇન્ડલી ફોલો કરે છે ના એ રીતે કરવાનું નહીં સમજવાનું દાખલો આપું કે એક વખત એવો સંજોગ હતો કે દાદાનું થોડું પેટ બગડેલું હતું અને વારે વારે
टॉयलेट जवू पड़े एवं हतुं तो दादाजी जई आया था एमने फ्लश नहोतुं कर्युं अने बहार आया ने एमने लाग्युं के आ पाछुं जवुं पड़शे पांच दस पंदर मिनिट में तो पाछळ जे कोई गयुं ने एमने जेने फ्लश कर्युं अने पछी दादा पाछा गया એટલે એમને ફ્લશ કરેલું જોયું એટલે એમને કીધું કે કોણે કર્યું એમ કરીને ને એમને વળ્યા હતા એટલે દાદા કીધું કે તમને એમ થયું કે હું ભૂલી ગયો ભૂલી ગયા એમ કે ફ્લશ કરવાનું એમ કે દાદાની ચોકસાઈ એટલી બધી હતી જબરજસ્ત જાગૃતિ કઈ પણ કરે એની પાછળ કારણ હતું એટલે કઈ પણ દાદાના એમાં એટલે કે દાદાના વ્યવસ્થિતમાં આપણે હાથ નાખવો ને એટલે પૂછીને નાખવો બરાબર છે બરાબર કારણ કે એમની ઝીણી ઝીણી ગણતરી અને આપણે જાડું ખાતું પણ એ વાતને એ વાત સત્સંગમાં આવી કેસેટમાં આવીને સાંભળી એટલે અમુક જાગૃત લોકો એવું કરવા માંડ્યા હવે તમે વિચાર કરો કે તમારા ટોયલેટમાં એ તો પાછા જવાના નથી એ તો સિચ્યુએશન હતી દાદાની કે પાછું જવાનું અને દાદા વાપરતા હતા એ રૂમ નું ટોયલેટ હવે તમારા જનરલ ટોયલેટમાં જે બધાના માટે છે તો પાછળ કોઈ જવાનું કે નહીં બધા જાય તો હવે એ જે પાછળ જતો એમની શું હાલત થાય આ વાત સમજવાની એટલે કીધું કે દાદા જે કહે ને એ કરવાનું કરે આ તો હવે બધો અક્રમ વિના જૂના બધા વાંચીએ એટલે આપણને ફોડ પડે પહેલા વાંચી ગયા હોય તો આમાં વાંચતા હોઈએ પણ હવે ખબર નહીં અંદરથી બધી ખબર પડે છે કેટલું બધું ગુવ્ય વિજ્ઞાન છે કે જરા પણ ટાઈમ બગાડવા જેવો નથી એવું થાય છે બરાબર છે એટલે દાદા કહેતા હતા ને કે પોપાભાઈ નું રાજ નથી પોપાભાઈ નું રાજ નથી પાઈ પાઈ નો હિસાબ માંગશે હવે આપણે તો પાઈ પાઈ ગયા અહીંયા તો કઈ પેલી કે $100 બિલ જયા જતા રહી છે એમને એમ જ પણ ધીમે ધીમે કરીને આપણા બધાની ભાવના સારી છે એટલે એ ધીમે ધીમે કરીને એ $100 પરથી કે હવે ₹100 પરથી કે હવે તો 2000 નોટ છે 5000 નોટ આવી જ ગઈ તો એમાંથી હવે ધીમે ધીમે કરીને આપણે નાની રકમ ઉપર આવતા જઈએ છે પછી એ જાગૃતિ વધશે પણ પ્રતિક્રમણ જે આપ્યું ને એ બહુ માર્મિક છે એટલે કે કેટલાક લોકો એમ કે છે ને મને કશું દેખાતું નથી તો કે તમે આ રાખજો અને આ જે પ્રતિક્રમણ કીધું છે ને આ પર્ટિક્યુલર તે છઠ્ઠી આપતાવાણીમાં કશેક છે આ જ શબ્દોમાં છે બહુ સારી રીતે મુકાયેલું છે હા એટલે હવે તો શોધી કાઢીશું પણ આમાં છે એટલે દાદા કીધેલું કે પ્રતિક્રમણ શું કરવાના હતા કે નવરાશ મળે ત્યારે એમ કે જેમની જોડે રહેતા હોય જેમના સંપર્કમાં આવેલા હોય જે યાદ આવે એમની જોડે કઈ દેખાતું ના હોય તો પછી આ કહેવાનું આ બહુ સંખ્યાત ભવોમાં એમની જોડે મારાથી કઈ પણ રાગ દ્વેષ વિષય કથાયતી દોષો કર્યા કરાવ્યા કે અનુમોદ્યા હોય તેની ક્ષમા માંગુ છું એવી રીતે કરીને એ કરવાનું તો એ ભાગે ભાગે થતા થતા તમને એમની જોડેનું જે બધું થયેલું તે દેખાતું જશે અને છેલ્લા સાચા પ્રતિક્રમણ દેખાશે એના પ્રતિક્રમણ થયા એ જ મહત્વનું છે મને ટાર્ગેટ બનાવી હતી કે આ જન્મમાં તમે હેમાબેન છો આગલા જન્મમાં તમે સીતાબેન હતા અને અત્યારે સીતાબેન ની ફિલ્મ સુમતીબેન હતા સુમતીબેન હતા તો સુમતીબેન નું અત્યારે તમે કહો છો એમણે મેં કર્યું એટલે એનું છે તો તમે પકડી લો છો હાથમાં એ બહુ સુંદર રીતે એક્ઝામ્પલ રૂપે અંદર થી એટલું સેટ થઈ ગયું છે વાત જ ના કરશો એની એના સંબંધમાં જે સૂત્ર છે દાદાનું તે આ રીતે છે કર્મ બાંધતી વખતનો અહંકાર અને કર્મ છૂટતી વખતનો અહંકાર જુદો હોય છે હા બરાબર છે જુદો હોય છે એટલે બાંધ્યું બાંધનાર બાંધીને ઉપડી ગયા એમણે એમણે જે અહંકાર એટલે એ જે વ્યવહારે કરીને એમણે પ્રતિષ્ઠા કરી હતી અજ્ઞાનતામાં ભ્રાંતિથી
તેનો આ પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થઈ રહ્યો, એટલે ગયા અવતારનું કારણ તે આ ભવનનું પ્રતિષ્ઠિત આત્મા, પણ હવે આ પ્રતિષ્ઠિત આત્મામાં હું હેમાબેન કરીને આવી ગયા. અહંકાર નો જન્મ થાય છે ને અહંકાર નું મરણ થાય છે, અહીંયા આ સિદ્ધાંત સમજવાનો છે. બરાબર છે. અહંકાર જીવ્યોને મર્યો તે દરમિયાન એને જે બધી પ્રતિષ્ઠા કરી તેનું પૂતળું જોવું હોય તો આ હેમાબેન, એનું પૂતળું જોવું હોય તો આ મુકુલભાઈ, ને આ બધા જે આપણે બધા દેખાઈએ છીએ. બરાબર. આજનો જે હું હેમાબેન છું તેમાં આપણે જ્ઞાન થયું એટલે ખબર પડી હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા છું ખરું, પણ હવે એમાં આપેલું જ્ઞાન છે એટલે એમાં પોતાપણાનો ભાગ રહે છે. એ કયો ભાગ છે? તો એ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમનો ભાગ રહે છે. આજે આજે એ પોતાપણું સ્થૂળ અને સૂક્ષ્મમાં દેખાય છે. એ પોતાપણાની અસર આપણી વાણીને વ્યવહારમાં આવે છે કે જેનાથી બીજાને દુઃખ થાય છે. એટલે મને કીધું કે હિંસક ભાવ, પીડાકારક ભાવ, અભાવ ભાવ ને તિરસ્કાર ભાવ, તિરસ્કાર ભાવ ને અભાવ ભાવ, તે આજે જો આપણે જોઈએ ને તો કે હિંસક ભાવ માંથી નીકળી ગયા, મને કોઈને દુઃખ આપવું નથી. બરાબર. પીડા આપવાનો ભાવ નથી થતો, પણ છતાં કેટલીક વખત કેવું થાય છે મચ્છર આવે ને ભોગ કરડે ને તો આમ થઈ જાય છે, તકલીફ મરી જાય છે. હા, તિરસ્કાર ભાવ શું છે? તો કે કોઈની કોઈને માટે આપણને એવો અભિપ્રાય હોય અને એ બહુ સ્ટ્રોંગ અભિપ્રાય, આપણે ઓપિનિયન થી બાંધી દીધેલો અભિપ્રાય, ના સ્ટ્રોંગ ઓપિનિયન હોય ને પોતાનો. હા, હવે દાખલા તરીકે મને તમારા માટે જો કઈ નેગેટિવ ઓપિનિયન હોય અને એ બહુ સ્ટ્રોંગ હોય તો મને તમારું અસ્તિત્વ જ પ્રસન્ન ના હોય, એટલે તમે જો સામે આવો ને તો હું જતો રહું. એટલે તિરસ્કાર ભાવ શું છે? તો કે તમને એ વ્યક્તિનું અસ્તિત્વ ગમે નહીં, હાજરી ગમે નહીં. અને અભાવ ભાવ એના કરતા નીચેનો છે, એટલે હલકો, કે હું તમારા કરતા થોડો આગળ ગયો ને બે પગલા, એટલે એમ થાય કે આ હેમાબેન શું હવે એ તો હજી પાછળ છે એમ કરીને. એટલે એ વાતને લઈને મને તમારા માટે અભાવ રહે. હવે એની સામે શું કીધું છે કે અભાવ રાખવા જેવો નથી, કારણ કે તમે જે આગળ બે ડગલા ચાલ્યા છે ને એ કારણે બે ડગલા તમારે આવી જ જવાના છે, એટલે તમારે એવું અભાવ રાખવા જેવો નથી. અચ્છા. અને પેલું તો કે કોઈના માટે કોઈ અભિપ્રાય રાખવા જેવો નથી વ્યવહાર દ્રષ્ટિથી હેમાવે. આખું વ્યવહારનું માળખું આવી ગયું. અને વ્યવહાર એટલે શું? પૂરણ થયેલું ગલન થાય છે. બરાબર છે. એટલે સ્વભાવ દ્રષ્ટિથી એને જોવાનું છે તો આ એક જ સ્વભાવના છે બધા. હેમાબેન દેખાય નહીં, મુકુલભાઈ દેખાય નહીં, પલાણાભાઈ દેખાય નહીં, પેલા દેખાય નહીં, ખાલી શુદ્ધાત્મા દેખાય. ના, વ્યવહાર દેખાય, વ્યવહાર દેખાય, પણ આપણને શુદ્ધાત્માના ફૂટિંગ પર તો વ્યવહાર દેખાય. શુદ્ધાત્મા તો ફૂટિંગ છે તો વ્યવહારની પકડ છૂટે, એટલે વ્યવહાર વ્યવહાર તરીકે સમજાય તો આપણે શુદ્ધાત્મામાં સ્થિર રહીએ. પણ આજે એ મારાપણું આપણને ખેંચી જાય છે ને એ આપણા વાણી વ્યવહારમાં આવે છે, એના પ્રતિક્રમણ માંગે છે, જેના આપણા આજુબાજુ વાળા બૂમ પાડે છે કે તમારું ઠેકાણું નથી. બરાબર છે. અને આપણે એમ કહીએ છીએ કે તમે તમારું જુઓ. બરાબર છે. દાદાએ બીજાનું જોવા ના પાડી છે. હવે કોઈ આપણને એવું કહેતા હોય તો આપણે ઉપકારી માનવું જોઈએ કે જે મને ના દેખાયું તે તમે સામે વાળાએ જોયું તો કહે કે થેન્ક યુ કહેવું પડે. થેન્ક યુ કહેવું પડે. હું ધ્યાન રાખીશ કે હું પાછું નહીં કરું એમ. બરાબર છે. બરાબર છે. એટલે આ રીતે. ઓકે. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર 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 સત્સંગ કર્યો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન બસ યાદ રાખવાના. દાદા ભગવાન તો યાદ જ છે, તમે ખસતા જ નથી ને. જય સચ્ચિદાનંદ. કચ્છ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલીએ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ સૂત્ર 2974
संजोग अनुसार प्रकृति बंधाए अने प्रकृति अनुसार संसार चाले आमा कोनो दोष जवानो प्रकृति एटले मन वचन काया एक मिनिट 2974 बताएं क्या बताएं चुकी तू संजोग अनुसार प्रकृति बनता है ओके संजोग अनुसार प्रकृति बंधाय अने प्रकृति अनुसार संसार चाले आमा दोष कोनो दोष जोवानो एनो मतलब शुं थाय संजोग संजोग नु कारण व्यवस्थित छे आगळना संजोगो एटले पास्ट मां भूतकाळ मां ए संजोग ना आधारे प्रकृति बनी संजोग एटले circumstances circumstances बाहर के संजोग अंदर के संजोग सभी संजोग यानी दो चीज इकट्ठा होती है वो अच्छा तो क्या बताया किदुसु के संजोग अनुसार प्रकृति बंधा इतने गया अवतार में संजोग अनुसार प्रकृति बंधाएगी बराबर इतने आ भूमा जो प्रकृति छे એના આધારે સંસાર ચાલે એટલે એના આધારે હવે આજે સંજોગો ભેગા થાય પાછા અચ્છા એટલે એને શું કહે જગત નિમિત્ત નૈમિત્તિક રીતે ચાલે છે નિમિત્ત નૈમિત્તિક કારણ સે ચલતા હૈ ઉસકા મતલબ નૈમિત્તિક કારણ હમારે અંદર હૈ પ્રકૃતિ વો નૈમિત્તિક કારણ હૈ ઓર બહાર વો પ્રકૃતિ કે અનુસાર नैमित्तिक कारण के अनुसार बाहर सब निमित्त इकट्ठा होते जाते हैं संजोग अनुसार वो जो ये जो टाइमिंग छे ये व्यवस्थित दाबे छे कुदरतना हाथमा छे अने आ रीते बधु चाल्या करे छे तो दोष कोनो दोष जोवानो भोगवे तेनी भूल एम करीने दादा आगळ आवशे एटले आपणे कोईनो दोष जोवानो नथी एटले निमित्तने दोषी ना जोवानी वात आवी પ્રકૃતિ આપણી જેવી છે એના આધારે સંસાર એટલે સંજોગો મળે છે એમાં આપણને ભોગવટો આવે છે હવે એ ભોગવટો જે આવે છે તે નું કારણ આગળનું છે પણ આજે નિમિત્તને દોષિત ગણીએ છીએ આપણે એટલે નિમિત્તને દોષિત જોતા પાછું સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય એ પાછી પ્રકૃતિ બંધાય છે ખબર પડી અને પ્રકૃતિ એટલે મન વચન કયા ના હા પ્રકૃતિ એટલે આખો આ કશ્યપજી મન વચન કાયા પ્રકૃતિ અને પુરુષ બે જ છે આત્મા અને સંજોગ અચ્છા સમજાય સૂત્ર છે પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ ને ભ્રાંતિ એટલે પોતાને ખબર નથી કે હું કોણ છું એટલે એ અજાગૃતિ ના લીધે એ ભ્રાંતિ તે આ પ્રકૃતિ ભ્રાંતિ થી પ્રકૃતિ ખડે છે ના એને શું કહેવાય ગયા અવતાર ની ભ્રાંતિ થી જે પ્રકૃતિ બંધાયેલી તે આ ભવમાં એનું પરિણામ આવે હવે આ ભવમાં જો જાગ્રત હોય તો પછી એ પ્રકૃતિ હોવા છતાં તમને અસર ના કરે પણ આ ભવમાં જો પોતાના સ્વભાવની અજાગૃતિ હોય તો પાછી એ ભ્રાંતિ હોય અને એ ભ્રાંતિથી નવી પ્રકૃતિ બંધાય એટલે ગયા અવતારનો પ્રતિષ્ઠા થયેલી વિશેષ ભાવે કૃતિ થયેલી તેનું પરિણામ આ ભવનો પ્રતિષ્ઠિત આત્મા જે આ કશ્યપભાઈ દેખાય છે તે અને આ ભવમાં જો પાછી એને ભ્રાંતિ હોય સ્વભાવ જાગૃતિ નહીં હોય તો એ નવી પ્રકૃતિ બાંધે એટલે નવો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય ખ્યાલ આવ્યો પણ આપણે જ્ઞાન થયું એટલે નવો પ્રતિષ્ઠિત આત્મા એવો તૈયાર થાય છે કે જે આજ્ઞા પ્રમાણે હોય કારણ કે આજ્ઞા સિવાય આપણે એને વ્યવસ્થિત કહીએ પ્રકૃતિ કહીએ છીએ
ખાલી આજ્ઞાના જ કરતા છે, કરવા પણ ખાલી આજ્ઞા પૂરતું જ રહ્યું છે, અને પેલી જે અજાગૃતિ નો ભાગ છે જેમાં આપણે કરતા મનાય છે તે કેસ પેન્ડિંગ રહે છે, કારણ કે એનો પ્લેટફોર્મ આખો હું શુદ્ધાત્માનો છું. જ્ઞાન મળવાથી પ્લેટફોર્મ છે ને ભૂમિકા શુદ્ધાત્માની છે. એટલે આપણને પૂછે ખરેખર કોણ છો તમે, કે હા હું શુદ્ધાત્મા છું. એટલે નવું બંધાતું નથી પણ જૂનું છૂટતું નથી અજાગૃતિના લીધે. દાખલા તરીકે મારા પાસે કોઈ મિસ્ટર એક્સ આવ્યા અને કીધું કે મિસ્ટર વાય આ એવી એવી રીતે કરે છે, ખોટું કરે છે, આ ખોટું. વાય કોણ? તમે એક્સ આવે કીધું તો વાય કોણ? કોઈ બીજાની વાત કરે છે? ગુણ છે ના, પરમાણુ છે ના, એટલે વાત કરે છે ના મારા મારા સામે. આમાં શું મને ડાયજેસ્ટ ના થાય ને એટલે હું કસે ને કસે વોમિટ કરું ને એના જેવું છે. અનુમોદન કર્યું હતું ત્યારે આ સંજોગ આવ્યા ના, એ બધું જોવાનું નથી. એ તો બધું હોય જ, પણ આ તો આપણે શું જોવાનું કે આપણી પાસે વાત આવી ને ગમે ત્યાંથી દરિયામાં સાગરમાં પાણી આવે ને ગમે તે નદીમાં આવે ને તો સાગર એની પટ્ટી ઉલ્લંઘન નથી કરતું, એના પ્રતિક્રમણ કરવાનું એમ નહીં. તમે એને નિર્દોષ જોયું એટલે પછી તમને પ્રતિક્રમણ રહેતું નથી. એ તો લોકો તો આવીને કે તમને અંદર અસર થાય એક્સ માટે કે વાય માટે તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. તમે પેલા એક્સે કીધું વાય ની વાત કરી અને તમને વાય દોષિત લાગે કે હા વાત સાચી છે, કે વાય નો દોષ જ કહેવાય. હવે વાય ને એક્સ જોડે જે થયું તે એમનો પોતાનો ઇન્ટરનલ કર્મનો હિસાબ છે. એટલે તમારે જો વાત કરવી હોય તો એની હામાં હા નહીં મેળવવાની, તમારે એમને સમજણ આપવાની થઈ શકે તો. અને એ સમજણ નહીં આપે, નહીં લેવા તૈયાર હોય તો પછી વાતને છોડી દેવાની, પણ તમારી અંદર એ ઘર નહીં કરવાની. હવે તમારી અંદર જો એ એક્સેપ્ટ થયેલું હોય તો જ્યારે વાય તમને ક્યારે પણ મળશે ને તો તમને એક્સે કીધેલું ને એવું તમને દેખાશે કે આ એ જ વાય છે જે એક્સને હેરાન કરતા હતા. આ સમજણ આપવાની શક્ય નથી કેમ કે મિસ્ટર એક્સ એનું જ્ઞાન નથી. વાંધો નહી, તે તો કઈ વાંધો નહીં. આ તો એક વાત છે કે જો સમજાવી શકતા હોય તો સમજાવવાનું, નહીં તો વાય માટે તમારો ઓપિનિયન એક્સ ના માટે ના થવો જોઈએ એક્સ ના લીધે. દાદાજી તો વ્યવહાર કરતા પણ સમજાવી શકે કોઈનું, પણ અમારા ડેવલપમેન્ટ એટલા નથી કે અમે એનો વાંધો નથી. પણ આપણે તો સમજી લઈએ. હા, આપણે સમજાવી ના શકીએ પણ આપણે તો સમજી લઈએ. હા, નહીં તો કીધું ને કે વાય માટે તમને ઓપિનિયન થઈ જાય. હવે વાય જોડે તમારે કઈ લેવા દેવા નથી, પણ એક્સ જોડે જે વાય નું થયું ને તો તમને વાય માટે ઓપિનિયન પડી જાય કે વાય આવા છે. એટલે વાય તમને કોઈ દિવસ મળે ને એટલે તરત યાદ આવે કે આ એક્સ ને હેરાન કરતા હતા ને, તે જ આ વાય. ખબર પડી? અને બીજું કે સ્થૂલ પણ અમે નથી કહીએ કે વાય ખોટું માણસ છે અને ખોટું કરે છે, પણ અંદર થોડું અંશે થોડું અસર થઈ જશે. હા, એટલે પ્રતિક્રમણ માંગે તો પછી. હા,
આને એટલે ફરક નહીં, આપણને એ ડાગ અડે નહીં. હા, આપણે પ્રતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ થી શું થાય તો આપણે એ ઓપિનિયન થવા દેતા નથી. હા, બંથરા થોડો ઓછો થયા છે. શું ઓછું થયું છે? અંદર થોડું બંથરા થાય છે. શું થાય છે? બંથરા, પ્રતિક્રમણ કરી લઉં વાય માટે અને એક્સ માટે પણ એવું પ્રતિક્રમણ કરી લઉં કે સામે ને વાય ને દોષિત જોઈ છો અને એનું પ્રતિક્રમણ અને એક્સ માટે પણ પ્રતિક્રમણ કરી લઉં કે મને આને સમજાવતું આવતું નથી તો મારે નિમિત્તે આ એવું બોલે છે અને મારે અનુમોદન કરી હોય તો બોલે છે તો આને પ્રતિક્રમણ. હરેન્દ્રભાઈ છે લાઈન માં. ચંદિકા કા, આવું છું તમારી પાસે. હા હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. સાહેબ, હવે સવાલ થોડો બદલાઈ ગયો છે, આ અતિક્રમણ પર ને પ્રતિક્રમણ પર જ પૂછી રહ્યો છું. હા, વાંધો નહીં, બોલો. હવે આ અતિક્રમણ થવું અને પ્રતિક્રમણ કરવું બંને વ્યવહારના ભાગમાં જ છે ને? બધે પ્રોબ્લેમ વ્યવહારનો જ છે, નિશ્ચયનો કોઈ પ્રોબ્લેમ નથી કશે પણ. રાઈટ રાઈટ. હવે જસ્ટ હું જે વાત કરવા પૂછવા માંગુ છું કે બંને ઉકલતો વ્યવહાર, બંને ઉકલતા નથી. અતિક્રમણ ઉકલતો વ્યવહાર નથી, અતિક્રમણ અણસમજણ નું પરિણામ છે. અણસમજણ નું પરિણામ છે અને પ્રતિક્રમણ એ આપણો પુરુષાર્થ છે. પણ હવે આ જે ભેદરેખા છે ને, અંદરનો પુરુષાર્થ થાય છે શું કે મેં પ્રતિક્રમણ કર્યું અથવા મેં સત્સંગ જોઈન્ટ કર્યો, આ બધું હું પુરુષાર્થમાં લઈ જઉં છું. પણ ખરો પુરુષાર્થ, જે યથાર્થ પુરુષાર્થ જ્ઞાની પુરુષે કીધો, એની વાત કરો સાહેબ. હા, એ વાત બરાબર છે. પણ આ કેવું છે, પ્રતિક્રમણ કરો, સત્સંગ જોઈન કરો, એ એક લેવલનો પુરુષાર્થ છે. કારણ કે એનાથી આપણો મૂળ પુરુષાર્થ ખુલ્લો થશે. બરાબર. એટલે એનો વાંધો નથી, એનો વાંધો નથી. આજે યથાર્થ પુરુષાર્થ તો જોવા સ્વરૂપે રહ્યા એ જ છે, પણ ત્યાં લગી પહોંચવા માટે આ બધી હેલ્પિંગ વસ્તુ છે. એટલે જો આને હેલ્પિંગ અને પુરુષાર્થ તરીકે માનશો તો તમે આની પાછળ કઈ ગણતરી કરીને સમય આપશો. બરાબર. એટલે એ ખોટું નથી. પણ તમે જેમ તમને કહે ને કે આ રસ્તે જજો તમારું ઘર આવે, પણ આ રસ્તે જાય તો હજી તો ઘર દૂર છે, ઘર ના આવે, ઘરની નજીક ગયા ને. બરાબર. એટલે આ બધા સત્સંગ નો પુરુષાર્થ, પ્રતિક્રમણ નો પુરુષાર્થ, એ શું કરે, આપણે મૂળ પુરુષાર્થ પર લાવે છે. બરાબર. કારણ કે સત્સંગની સમજણથી આપણે મૂળ પુરુષાર્થ શું છે એની ક્લિયર કટ સમજણ પ્રાપ્ત થાય છે. બરાબર. એ મહત્વની છે. અને એ સત્સંગને ફાઇલ નથી કહેવાની, સત્સંગ ગ્રહણીય વસ્તુ છે. કારણ કે ફાઇલ એટલે ત્યાગ કરવા જેવી વસ્તુ, સંભાવે નિકાલ કરવા. મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે દાદા ભગવાન એવું કહેતા હતા કે તમે ઘરેથી નીકળ્યા અને સત્સંગ અપેક્ષિત વાત છે. ઘરે પહોંચ્યા પછી ઘરમાં આવ્યા કહેવાય ને. એક્ઝેક્ટલી. તો ઘરમાં આવવા સુધીનો જે આખો બધો પ્રોસેસ હતો તેને શું કેવું તમારે? રાઈટ. એટલે અપેક્ષિત વાત છે. ઘરમાં પહોંચ્યા નથી ત્યાં સુધી ઘરની બહાર છે. બહાર. પણ તમે ક્યાં જતા હતા? તો કે ઘરમાં અને ઘર તરફ જ જતો હતો.
તો આપણે એને પુરુષાર્થ કહેવાય કે નહીં? અપેક્ષિત પુરુષાર્થ છે, પણ મૂળ ઘરમાં આવ્યા પછી તો કે એ ફાઇનાલિટી બરાબર કેવી રીતે છે? એટલે યથાર્થ પુરુષાર્થ તો માત્ર જોવા જાણવાના પરિણામમાં આપણે આવીએ ત્યારે શરૂ થશે. અરે મેઇન વસ્તુ શું છે કે આ જ્ઞાન મળ્યા પછી જુવાપણું શરૂ થઈ જ ગયેલું છે. જુવાપણું એટલે શું? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, એ આખું આપણું જુવાપણું ખુલ્લું કરે છે. એનાથી તમને જ્યારે પણ પૂછે તમે કોણ ખરેખર, તો હું શુદ્ધાત્મા છું, તે કયા આધારે કહો છો? તમને એની ક્લિયર કટ ડિમાર્કેશન છે, સમજણ છે. જોવાનું એટલે જે સમજણ પ્રાપ્ત થઈ છે, એ સમજણથી વાતને સમજવી એને જોયેલું કહેવાય. એટલે ક્રિયાનો ભાગ, રિલેટિવ નો ભાગ અને રિયલ નો ભાગ ઓળખવો એને સમજણ કીધી. બરાબર. કારણ કે આજે વ્યવહાર અને નિશ્ચયની ક્લેરિટી થયા પછી પણ વ્યવહારનો આગ્રહ રહે છે, વ્યવહારની પકડ રહી છે, વ્યવહારની ખેંચ રહી છે. બરાબર. તો કે જે ટેમ્પરરી છે, જે રિલેટિવ છે, એની શું ખેંચ કરો છો, શું પકડ કરો છો, શું આગ્રહ કરો છો, જેનું કાલે અસ્તિત્વ નથી. બરાબર. એટલે પછી એનો સંભાવ્ય નિકાલ કરવા કીધો. સંભાવ્ય નિકાલનો મતલબ શું? તો બહારના ભાગમાં એડજસ્ટમેન્ટ, રાઈટ, સંજોગો પ્રમાણેનું, અને અંદરના ભાગમાં છૂટાપણું. બરાબર. સમતા ભાવનો મતલબ એની જોડે મારે કઈ લેવા દેવા નથી. બરાબર. એટલે એ એની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું. પણ આજે આપણો વ્યવહાર બધો સ્થૂળ અને સૂક્ષ્મ રીતે બગડેલો છે. મતલબ શું? આપણો આચરણ. કોઈ ત્રીજો જોઈ ને વિડીયો ઉતારે તો આપણને ફેલ કરે કે આ કઈ જાતના મહાત્મા છો તમે. એક્ઝેક્ટલી. અને આપણા ચહેરાના અભાવ જોઈએ ને તો ખબર પડે કે હજી તો કેટલી બધી અસર થાય. તો ચહેરાની રૂપરેખા કેમ બદલાય છે? તો અંદર મન પર અસર થાય છે. બરાબર. મનની અસર એટલે સૂક્ષ્મમાં જે અસર થાય છે ને તે ચહેરા પર વણાઈ જાય છે. આજે આપણી નિર્મળતા ચહેરા પર રહેતી નથી. કઈ સંજોગ આવે ને કઈ વાત આવે કે કોઈ આપણને કહી દે કે કોઈની વાત ખબર પડે તો એકદમ આમ થઈ જાય છે. ત્યારે એવા આશ્ચર્ય ચિહ્ન રૂપે ચહેરાના હાવભાવ દાદા ને ક્યારે હતા નહીં. સાહેબ આને જ આત્માનું લીકેજ કહેવું? હા, આત્માનું લીકેજ તો વાણી દ્વારા ખાસ કરીને એમ કહે તો ચાલે, વાણી દ્વારા વિશેષ. કારણ કે આ બધામાં એનું શું કહેવાય, પ્રોમિનન્ટ લીકેજ વાણી દ્વારા થાય છે. એટલે આ જે સ્થૂળ અને સૂક્ષ્મમાં જે કચાસ રહી જાય છે ને તેનું એક્સપ્રેશન વાણીમાં આવે છે. રાઈટ. એટલે વાણીને તમે ધ્યાન રાખો અને વાણીના ધોરણે તમારું કરેક્શન થશે ને તો એ કરેક્શન તમે સ્થૂળમાં પણ કરેક્શન થશે અને સૂક્ષ્મમાં કરેક્શન થશે. તો એની જીબી ઇફેક્ટ આપણા મન ઉપર, જે તમે કહો છો કે આજે આપણા બહારના હાવભાવ બદલાઈ જાય છે, એ સ્થિરતા આવતી જશે એમાં. હા, સ્થિરતા આવી જાય એટલે તમને અંદર તરત જ એક્સેપ્ટ થઈ જાય, વ્યવસ્થિત છે, એમણે કર્યું નથી, એ નિમિત્ત છે, અને મને થયું નથી, મને તો થયું એનું જ્ઞાન થયું એટલે મને ખબર પડી કે અરે કોઈને વાગ્યું ભાઈ એમ કરીને. એટલે તમે અંદર જ સાંત્વના આપો, હરેન્દ્રભાઈ હું છું ને તમારી જોડે, બરાબર, હું તમને ક્યારે દુઃખ નહીં આપું, પણ તમારા બધા દુઃખને લઈ લેવાની મારી પાસે તાકાત છે, તમે મારા પર દોડી દેજો તો કઈ નહીં થાય. એક્ઝેક્ટલી. મારા પર દોડવું એટલે શું? કે જે તમને એમ થાય છે કે મને કીધું, મને કર્યું, તે તમારે મારા પર દોડી દેવાનું. એટલે કે મને તો ખબર પડી, કારણ કે ખબર પડવાનો ભાગ આત્માનો છે. આત્માનો. બરાબર. હા, અને વાગવાનો ભાગ હરેન્દ્રભાઈ પર છે. પણ એ હરેન્દ્રભાઈ ની વાગે છે એનું જ્ઞાન પણ તમને જ થાય છે. એનું જ્ઞાન તમને થાય છે, પણ એ ભાગમાં તમારી માન્યતા ખેંચાઈ જાય છે. બરાબર. શરીરે વાગ્યું હોય એટલે સ્પર્શનું વાગ્યું હોય તો એવી રીતે, અહંકાર દુભાયો હોય તો એવી રીતે, આંખે જોયું તો એવી રીતે, કાને નાખે જીભે એવી રીતે. બરાબર. બરાબર. હવે મેં તમને સાહેબ શ્રીમદજી નું મોકલાયું છે સૂત્ર, જો ટાઈમ હોય તો. ટાઈમ હોય તો જે હેમાબેન જોડે વાત થઈ ને પેલા દાદા ભગવાન માટે, કે અમે કઈ રીતે કલ્યાણમાં ઉપકારી થશું, ટાઈમ હોય તો જ લેજો, નહીતર આગળ જો.
આટલું બધું બોલ્યા પછી ટાઈમ માંગો છો, પછી શું કરવાનું? સાહેબ આ પૂરું થાય પછી કહું ને તમને. શ્રીમદ કહેતા હતા કે એક નવા, હા ને, હા હા બરાબર, એક નવા ધર્મ નું સ્થાપન કરીશ અને જગત ને નવો ધર્મ આપીશ, આખી સૃષ્ટિ માં ફરીને પ્રવર્તાવીશ, કહે છે તે જ આ અક્રમ ધર્મ પ્રવર્તાવી રહ્યા છે, મારી જોડે રહીને પ્રવર્તાવી રહ્યા છે. દાદા નો છેડો માપવો નહીં, આપણે દાદા દાદા કરવાનું, કારણ કે કેટલાક લોકોને ઓછું લાગી શકે છે. હકીકત હોય તો એ લોકોને માન્ય ના થાય, બરાબર. પણ આપણે તો મૂળ વાત સમજવાની, જે વાત ઋષભદેવ ભગવાન ના હૃદયમાં હતી, જે વાત મહાવીર ભગવાન ના હૃદયમાં હતી, એ જ વાત કુમકુટાચાર્યમાં હતી ઘણા અંશે, એ જ વાત આનંદજી મહારાજમાં હતી, એ જ વાત શ્રીમદ રાજચંદ્રજીના હૃદયમાં હતી, એ વાત દાદા ભગવાન ના હૃદયમાં હતી ને આપણી વચ્ચે છે આજે. એવા હૃદયરૂપ થયેલા, પ્રાપ્ત થયેલા કેટલાય બધા જ્ઞાની મહાત્માઓ છે, એટલે એનો વિકલ્પ કરવાનો નથી. નિમિત્ત આવીને જાય, વિજ્ઞાન રે, એટલે બધા વિતરાગ પુરુષોને આપણા સત સત પ્રણામ, દંડવત પ્રણામ, સાષ્ટાંગ નમસ્કાર, કે એ વિજ્ઞાન ખુલ્લું થયું. બરાબર બરાબર સાહેબ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. ઓકે, મુકિનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 9, એનો સૂત્ર નંબર 103. વરજો બોલજો. હું શુદ્ધાત્મા છું એ જ સમય. તમે 9 કીધું ને? હા જી, 9 અને 103 નંબર નું સૂત્ર. અચ્છા, 103. બરાબર બરાબર બરાબર. હું શુદ્ધાત્મા છું એ જ સમય છે. આગળ બોલો. બસ એટલું જ છે, થોડું મત બધું જ આવી ગયું. પણ સ સમય એટલે કાયમનો, એ સમય રિયલ સમય. હું શુદ્ધાત્મા છું એ રિયલ સમય, સ્વ સમય, સમય સમય એટલે નાનામાં નાનો ભાગ. એ એક વખત હું શુદ્ધાત્મા છું થાય, સમય સ્વરૂપ થાય, સ્વ સમય થાય, તો એ સર્વ સમય થાય. એટલે કે પર સમય માંથી, એટલે આ પર પૂતગલ માં અને પર પૂતગલ ની અસરો માંથી પોતે મુક્ત થઈ જાય એવો એ સમય છે. અને એ સમય માં રહેવું એ સામાયિક છે. એટલે એ સમય એવો છે કે ત્યાં સહેજે સમતા ભાવ રે, બરાબર. અને પૂતગલ છે એ પર સમય છે, એ પર સમય એ વ્યવસ્થિતના હાથમાં છે, એટલે એ બધા સંજોગો પર સમય માં છે, પર સમય છે, એને સ્વ સમય, હું શુદ્ધાત્મા છું સમય એને જાણે છે. અને એમાં આવ્યા તો તમે સર્વ સમય થયા, ચુવા સ્વરૂપે રહ્યા, સમય સ્વરૂપ રહ્યા,
એટલે તમે પોતામાં સમાઈ ગયા, અને પોતામાં સમાઈ ગયા એને કશું અડે નહીં, એટલે આખો વ્યવહાર ધીમે ધીમે કરીને ભૂસાતો જાય. જેમ મહાવીર ભગવાન ને કેવળ જ્ઞાન થયું કેટલામાં વર્ષે? 42માં વર્ષે. ઓકે. અને 72માં વર્ષે એ નિર્વાણ પામ્યા. બરાબર. એટલે એ મૂળ કેવળ જ્ઞાન થયું ને ત્યારથી એ સમયમાં આવી ગયા. અને પછી જે 30 વર્ષ એમની શું કહેવાય કલ્યાણ ભાવનાથી જે તીર્થંકર ગોત્ર કર્મ હતું, નામ કર્મ હતું, તે લોક પૂજ્ય એટલે લોકોની અંદર પૂજાયા, લોકોનું જબરજસ્ત કામ થયું, એટલે પછી એમને પર સમય નડ્યો જ નહીં, અડ્યો એ નહીં, કશું એ નહીં. આપણને એ જ વિજ્ઞાન મળેલું છે, એ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે, પણ હજી આ વધ ગાળાની અવસ્થા આપેલું છે ને હિસાબ બધી બાકી છે, ચિકાસ બાકી છે, એટલે પર સમય આપણને પજવ્યા કરે છે ઓછા વત્તા પ્રમાણે. પ્રીતિબેન આવું કેમ કરે છે, શ્રેય આવું કેમ કરે છે, પેલા આવું કેમ કરે છે, આ ડોક્ટર આવું કેમ કરે છે, જેવી 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 અસરો, જેવી જેવી માન્યતા એવી અસરો, એ બધી અસરોમાંથી ધીમે ધીમે કરીને નીકળતા જઈએ છે આ સમજણથી. એટલે સંકિત પ્રાપ્ત થયું છે, એટલે નિસંગતા પ્રાપ્ત થઈ છે, પણ બુદ્ધિની અસરના લીધે હજી એ નિસંગતા રહેતી નથી. બરાબર. અને એ નિસંગતા નહીં રહેવાના કારણે સ્વ સમય પ્રાપ્ત થયા પછી પણ પર સમયમાં કઈક અંશે અજાગૃતિથી ડખોડખલ થઈ જાય છે, અને એ ડખોડખલ થઈ જાય તે પણ ધીમે ધીમે આપણા સમયમાં દેખાશે, અને એમાંથી આપણે નીકળ્યા છે ધીમે ધીમે કરીને. આજે કેવું છે, પર મારું નથી. બરાબર. એટલે કે બમકીનભાઈ હું નથી, બમકીનભાઈ મારા નથી. બરાબર. પણ બમકીનભાઈ સાથે છે, તો ખરા, અને એમનો હજી હિસાબ બહારના લોકો જોડે બાકી છે. બરાબર. એટલે તમારે બમકીનભાઈ પાસે બુદ્ધિ ગાઈડિંગ ફેક્ટર હતું પહેલા, જે તોફાન કરતું હતું. બરાબર. હવે ગાઈડિંગ ફેક્ટર પ્રજ્ઞા શક્તિ થઈ ગઈ. રાઈટ. અને છતાં પેલી બુદ્ધિ અંદર ડખો કર્યા કરે છે. રાઈટ. પણ બુદ્ધિ નો સ્વભાવ એ કહે છે કે હું ડખો નથી કરતી, તમે મને પકડો છો શું કામ. બરાબર. હું તમારી બનાવેલી બનેલી છું. ઓકે. તમને દાદાએ પ્રજ્ઞા શક્તિ ખોલી આપી તો એનું કેમ નથી સાંભળતા, મારું શું કામ સાંભળો છો? ઓહો. એ આપણી જોડે લડે છે, આપણે કહે કે તું આવી છે તેવી છે, મને શું કામ ભોગવો છો, હું તો તમારી બનાવેલી છું. બરાબર. એટલે તમે તમારું સાચવી જાણો, હું કઈ પણ બૂમ પાડું તમારે મારું સાંભળવું નહીં. સાંભળવું નહીં. તમને કોને કીધું મારું સાંભળવા માટે? બરાબર. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિ આપણી જોડે, એટલે આપણે આપણું પ્રાપ્ત થયું છે, આપણે આપણામાં રહીને એ સીટ ઉપર બેસીને આ પ્રકૃતિનો ડ્રામા જોયા કરવાનો, અને સાથે સાથે બમકીનભાઈને હેલ્પ કરવાની સંભાવ નિકાલ કરવાનો. એમની પાસે સમજણ કઈ છે? અજ્ઞાન માન્યતા વાળી સમજણ છે, ભ્રાંતિની સમજણ છે. બરાબર. લઈ આવેલા. આજે દાદા પાસે ખબર પડી કે સંભાવ નિકાલ કરવાનો. એટલે તમે વ્યવહાર દ્રષ્ટિથી બમકીનભાઈને સંભાવ નિકાલમાં હેલ્પફુલ થાવ છો. બિલકુલ. કારણ કે તમે જેટલા જે લેવલના ભગવાન થયા ને, એ લેવલના તમારું ભગવતપણું બમકીનભાઈની કચાશથી ઢંકાઈ જાય છે, અને ગમે તેટલું એ છે તો પણ એ ઢંકાયેલું રહેશે. બરાબર. એટલે આપણી જવાબદારી થાય છે કે આ વ્યવહારને પહેલા ચોખ્ખો કરો, વ્યવહારને મુક્ત કરો તો આપણી મુક્તિ. આપણે મુક્ત થયેલા છે, પણ વ્યવહાર મુક્ત થયા સિવાય આપણે મુક્ત નહીં થઈ શકીએ. એટલે આજ્ઞા આપી કે જે આજ્ઞાથી વ્યવહાર બધો ચોખ્ખો થાય, સહજ થાય, ને આપણે એમાંથી ટોટલી નીકળી જઈએ. બરાબર. બરાબર. બહુ સરસ. જય સચિદાનંદ. શાંતિ કાકા.
આપતર સૂત્ર મોટા ગ્રંથ નું 3755. એક મિનિટ, 3755. ઓકે બોલજો, ત્યાં સુધી હું કાઢું. શ્રદ્ધા એ દેહ ગુણ નથી. એ દેહ ગુણ નથી, દેહ ગુણ નથી એમ કીધું. હા, શ્રદ્ધા એ દેહ ગુણ નથી, આત્મગુણ છે. બરાબર, કેવી રીતે ને સંધિકાકા? ક્યાં ગયા? બોલો, સંભળાય છે? હા બોલો. કાઢું એક મિનિટ. હા, એટલે એ આત્માનો ગુણ કેવી રીતે એમ કહો છો? હા, એ શ્રદ્ધા એ આત્માનો ગુણ કેવી રીતે હોય શકે એમ. હા, ક્યાં ગયા? 75 ને? 3755. અરે બાપરે, રોંગ બુક. ઉભા રહેજો. એક મિનિટ. શ્રદ્ધા એ દેહ નો ગુણ નથી. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે એના ઉપર એટલી બધી નિષ્ઠા કે જરાય ડગે નહીં. હવે શ્રદ્ધાને બીજી રીતે જોવું હોય ને તો દર્શન છે. દર્શન, દર્શન થાય તો દર્શન ઉપર શ્રદ્ધા આપણને બેસે. કયા દર્શન? દર્શન એટલે હું રિલેટિવ થી શાંતિ ભાઈ છું અને રિયલ માં હું શુદ્ધ આત્મા છું, પણ એના ઉપર એ દર્શન થયું. આત્માનો જે દર્શન ગુણ છે ને, હા, આત્માનો જે દર્શન ગુણ છે એનું હોવા પણ, હા, કાયમના માટે હોવા પણ, બરાબર, જવું પણ નહીં. શ્રદ્ધા એટલે જે ખસે નહીં તે ને. હા, ખસે નહીં. હા, તટી જાય. દેહ તો ખસી જાય ને. દેહ ખસી જાય. હા, એટલે અહીંયા એ સમજવાનું કે આત્માનો જે દર્શન ગુણ છે, બરાબર, એના આધારે એ શ્રદ્ધા કરીને છે. જોવાય, એટલે એ દેહ ગુણ નથી. એટલે એ જે શ્રદ્ધા પણ બેસે છે ને, જેવી તેવી પણ શ્રદ્ધા બેસે છે, એ હુંને બેસે છે. હુંને જે આત્માનો રિપ્રેઝન્ટેટિવ છે. હા, બરાબર. તે દેહને નથી બેસતી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવે. એ જ હું જ્યારે એમને યથાર્થ આત્મજ્ઞાન થાય છે કે હું કોણ છું એવા અનુભવી જ્ઞાની પાસે, ત્યારે એમનો એ શ્રદ્ધા ગુણ મૂળ સ્વરૂપે, દર્શન સ્વરૂપે, સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે ખુલ્લો થાય છે. બરાબર, ત્યાં એમને નિશંકતા પોતાના માટે ખુલ્લી થાય છે કે નિશંકપણે હું શુદ્ધાત્મા જ છું. બરાબર, હા, એને પૂરેપૂરી પણ શ્રદ્ધા થઈ જાય. આવ્યો ને શ્રદ્ધા ગુણ, આવવો એ જ 12મું ગુણસ્થાન છે.
બરાબર. અને એ શ્રદ્ધા ગુણ ખુલ્લો થાય ત્યારે શુક્લ ધ્યાનમાં આવે. બરાબર. પણ આપેલું જ્ઞાન છે એટલે આપણે અસ્પષ્ટ રહે છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. મને થોડુંક સમજવું તું, આપણે જોવા જાણવાનું અને પેલું શુદ્ધાત્મા જોવાનું, એટલે જોવા જાણવામાં કેવું થાય છે કે તમારે જુઓ, સપોઝ તમે કઈ કરતા હો ને તમે એને જુઓ, તો આપણે કરતા હોઈએ અંદરથી બહારથી એ દેખાય, તો પછી એને શું કરવાનું? એટલે જોયું એટલે પછી શું કીધું? અંદર બહારથી કરતા હોય શું કીધું? આપણે જોવા જાણવાની વાત કરું છું, જ્ઞાતા દ્રષ્ટા એમ. ઓકે, પહેલી વાત કોણ જોશે? શુદ્ધાત્મા જુએ ને રેખાબેન ને, રેખા ને. તેમાં તમે શું કરો? વેર આર યુ? હું ક્યાંય નથી, હું એ જ કહું છું, જોવા જાણવાનું એટલે મને સમજમાં. હું આમ હું અંદર વિચાર, તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. અને તમે કહો છો શુદ્ધાત્મા જુએ છે, તો કોણ જુએ છે? મન જુએ ને? આઈ ડોન્ટ નો, મને નથી ખબર પડતી. હું તો અંદર અંતરાત્મા છું. ફરીથી તમે શુદ્ધાત્મા છો. હા, તમે શુદ્ધાત્મા રેખાને જુએ છે, રેખાના મનને, રેખાના કામને. હા, એ શુદ્ધાત્મા જુએ છે એમ કહો છો ને? હા. અને તમે શુદ્ધાત્મા છો? હા. તો કોણ જુએ છે? ના, હું તો શુદ્ધાત્મા છું, રેખાને જુએ છે, રેખાના કામને અને રેખાના મનને. શુદ્ધાત્મા. હવે શુદ્ધાત્મા જુએ છે, તમે કહો છો કે હું શુદ્ધાત્મા છું, તો કહું છું કોણ જુએ છે? ખરેખર કોણ જુએ છે? ચાલો, જાણવાની શક્તિ કોનામાં છે? જોવાની શક્તિ, જોવાની શક્તિ કોનામાં છે? નાતા દ્રષ્ટા ને, એટલે જોવાની શક્તિ કોનામાં છે? શુદ્ધાત્મા જુએ એમ નહીં કહેવાનું, હું જોઉં છું. ઓકે, કારણ કે તમે શુદ્ધાત્મા થયા. ઓકે, ફાઇન. ખબર પડી? એટલે તમે, હું શુદ્ધાત્મા છું નું જ્ઞાન થવાથી તમે શુદ્ધાત્મા સ્વરૂપ થયા. એ સ્વરૂપ થયા એ તમારી અંતરાત્મા દશા છે, અંતર્મુખ થયા. ઓકે, અંતર્મુખ થયા એટલે ઇન બિટવીન શુદ્ધાત્મા તત્વ સ્વરૂપ અને બહાર રેખાબેન પૂતગલ પ્રકૃતિ, ઇન બિટવીન સ્ટેટ છે તમારી. ઇન બિટવીન સ્ટેટ માં તમારે જોવાનું એ ખરું રેખાબેન ને, અને રેખાબેન માં જે કચાસ છે એને વ્યવહાર દ્રષ્ટિથી, રિલેટિવ પોઈન્ટ થી સરખી કરવાની. ઓકે, એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપવાની પાછળનો હેતુ એ છે કે તમારે તમારો વ્યવહાર સરખો કરવાનો. ખબર પડી? એટલે શું જોવાનું? પહેલી વાત શું જોવાનું? નંબર વન, હું રેખાબેન નથી. હા, જોવામાં દર્શન વપરાય. ઓકે, દર્શન એ શ્રદ્ધા ગુણ છે. અચ્છા, એટલે કારણ કે તમને ખાતરી થઈ છે કે રેખાબેન તમે નથી. હા, તમે શુદ્ધાત્મા છો
એટલે તમારો દર્શન ગુણ મૂળ સ્વરૂપે ખુલ્લો થયો. ઓકે, તેથી તમે રેખાબેનને જુદા છે એવું જોઈ શકો. એટલે તમારે જોવાનું. ઓકે, શું જોવાનું? તો કે રેખાબેન તમારાથી જુદા છે, નંબર વન, કારણ કે તમે શુદ્ધાત્મા છો. બીજું, રેખાબેન શું કરે છે એ તમારે જોવાનું. પછી એ જોવામાં આગળ જઈએ તેમ એ રેખાબેન કેમ આવું કરે છે, કે રેખાબેનની જોડે બીજા કેમ આવું કરે છે, તો કે એ વ્યવસ્થિત શક્તિ કરે છે. રેખાબેને કર્યું તે વ્યવસ્થિત શક્તિએ કર્યું. રેખાબેન જોડે કોઈ કશું કર્યું, રેખાબેન ને કોઈ કશું કર્યું, તો એ વ્યવસ્થિતે કર્યું. બરાબર. એટલે વ્યવહાર, રેખાબેન વ્યવહાર છે અને રેખાબેન ને ચલાવનાર કુદરત એટલે વ્યવસ્થિત શક્તિ છે. ઓકે, એ રેખાબેન ના એક્સટેન્ડેડ રિલેશન બધા રેખાબેન જ છે. એટલે તમને લાગે આ પ્રકાશભાઈ છે, આ પેલી વોવો છે, આ પેલા જે કામ કરનારા માણસ છે, એ બધા રેખાબેન જ છે. કારણ કે એ લોકો બધાની અસર તમને થાય છે, રેખાબેન ને થાય છે. જો તમને ના થાય તો તમે એ રેખાબેન નથી. સમજાયું? એટલે તમારે રેખાબેન નો સંભાવ્ય નિકાલ કરવાનો છે. પણ મૂળ રેખાબેન પર આવવા પહેલા એમના જે એક્સટેન્ડેડ રિલેશન છે ને એનો પહેલા સંભાવ્ય નિકાલ કરવો પડશે. એ ભગવાનને છેલ્લા જયારે ઘર છોડ્યું ને, મહાવીર ભગવાને ઘર છોડ્યું ને ત્યારે પોતા પર આવી ગયા હતા. ત્યાં સુધી બધા બહારના રિલેશન હતા, ભાઈઓ ભાભી બધા છોકરા, એમની બે ડોટર હતી તે ને બધા. સમજાયું? એટલે જોવાનું શું? તો કે રેખાબેન થી હું જુદો શુદ્ધાત્મા છું. એટલે ખાલી એટલું જ જોવાનું, એટલે હું શુદ્ધાત્મા છું. પછી અંદર જે વાત ચાલે જોઈએ છે તો પછી બધું ભૂલાઈ જાય છે ને, એમ થાય કે આમાં તો નોર્મલમાં કેવી રીતે જોવું. હવે હું અત્યારે આ કરું છું તો મારા મનમાં એમ થાય કે હું અત્યારે સત્સંગ કરું છું, એટલે બસ. એટલે પહેલી વાત, ગાડી ડ્રાઈવ કરો છો? હવે ઉપર નીચે જયારે ઉતરતા હોય, ચડતા હોય, ત્યારે તમે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું કરીને રહો કે દાદરા પર ધ્યાન રાખો? દાદરા પર ધ્યાન રાખીએ. હવે જો ટ્રાય કરજો, શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અને ગબડી ગયા ને, તો પોતાની જાતને ફટકારજો કે અહીંયા દાદરા પર ધ્યાન રાખવાનું છે, અહીંયા શુદ્ધાત્મા નથી જોવાનું. સમજાયું? કારણ કે દાદરા ચડવા એ ફાઇલ છે અને ફાઇલ સંભાવે નિકાલ માંગે. એટલે ફાઇલ ઉપયોગ માંગે, તમારું ધ્યાન માંગે. એટલે કોઈની જોડે વાત કરતા હોય, આ સત્સંગ કરતા હોય, ત્યારે હું શુદ્ધાત્મા છું નથી રાખવાનું. હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું રાખું ને તમારી જોડે વાત કરું ને, તો તમે શું પૂછ્યું મને ખબર જ ના પડે. તે વખતે તમે શું પૂછો છો ને એના પર મારે ધ્યાન રાખવાનું હોય, અને એ પ્રમાણે જવાબ નીકળે છે કે નહીં એ જોવા. ખ્યાલ આવ્યો? બરાબર. તો આમ તો તમે આખો દિવસ કઈ નું કઈક તો કરતા જ કરતા હો ને, એટલે એ બધી ફાઇલો છે અને ફાઇલો સંભાવે નિકાલ માંગે. તેમાં શુદ્ધાત્મા નથી જોવાનું, તેમાં રેખાબેન શું કરે છે એ જોવાનું. જયારે રેખાબેન નો વ્યવહાર જોવાનો છે હમણાં, એ વ્યવહાર બધો સરખો થાય છે કે નહીં, કામવાળા એ બધું જો નોર્મલ થતો હોય, એ બધું જો નોર્મલ થતો હોય, તો પછી આપણે શુદ્ધાત્મા છે એવું કહેવાય? નોર્મલ બધો વ્યવહાર થતો હોય અને આપણે શુદ્ધાત્મા કોને કહેવાય? જ્યારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો છો ને, ત્યારે તમે બહારના ભાગમાં ધર્મ ધ્યાનમાં છો અને અંદર શુક્લ ધ્યાન છે, એ પુરવાર થાય. ઓકે. પણ જો બહાર તમારો વ્યવહાર બગડે તો તમારું ધર્મ ધ્યાન ચૂકાયું. અને બહાર ધર્મ ધ્યાન ચુકાયું ને, એટલે અંદર ના શુક્લ ધ્યાન ને કોઈ સર્ટિફિકેટ આપે નહીં. તમે કહો કે ના હું શુદ્ધાત્મા છું, કે જેને ખાડામાં નાખો ને, તમારા શુદ્ધાત્મા ને અમારે શું કરવું કે તમે આટલા હેરાન કરો છો? એટલે આપણો વ્યવહાર બહાર ધર્મ ધ્યાન સ્વરૂપ જોઈએ, એટલે કે આપણાથી કોઈને દુઃખ ના થાય તેવો. ખ્યાલ આવ્યો? બરાબર. એ બધું જોવાનું છે હમણાં,
એટલે હમણાં જોવાનું શું, તો કે આ રેખાબેન શું કરે, શું વિચારે, શું બોલે, એમાં કોઈને દુઃખ થાય છે? અને એવું છે કે કોઈ વખતે તમારે કેવું પડે, દુઃખ થાય એવું બોલવું પડે સંજોગોના જવાબદારી પૂર્વકનું, તો બોલીને પ્રતિક્રમણ કરવાના. ઓકે, હા એવું કરું છું. ધ્યાન આવ્યો? એટલે બોલવું પડે તો બોલીને પણ પ્રતિક્રમણ કરવાના. એવું કરું છું. જો તમારે ખાલી જોવામાં પણ આપણે પેલું વાક્ય કોઈ મને કીધેલું કે એક મિનિટ સામે પ્રકાશભાઈ આવે તો તમે શું જુઓ? હું તો પછી બધાને નામ જ બોલું છું. રિલેટિવ પોઈન્ટ નામ તો અમારા માટે છે. સંબંધ જોવાનો, સંબંધ જોઈ ને એટલે વિનય એની મેળે આવે. આ ભગવદ શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું એ ભગવદ દર્શન છે. બહાર લોકોને જોવાના એ રીતે જોઈ તો ચાલે, આ તો ઘરના સંબંધ છે, કર્મની આટી ગુટી થી વિટાયેલા છે. તો ત્યાં તમે આવી રીતે જોશો કે મારા પતિ દેવ છે, તો તમારો વિનય એમને એમ આવે. ને વિનય માંથી પછી પરમ વિનય આવે. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું એ વિનય છે, ને આપણા થકી સામાન્ય બિલકુલ દુઃખ ના થાય, એકાકાર પણ રહે, તો એ પરમ વિનય કહેવાય. એમને બિલકુલ દુઃખ ના થવું જોઈએ, ત્યારે પરમ વિનય કહેવાય. તો રિલેટિવમાં આપણે રિયલથી રિલેટિવ થી મારો સન છે, બહુ છે, એવી રીતે જોવું પડે. હા, મારી વાલી બહુ છે એમ કરીને કેવું પડે. ઓકે, વાલી બહુ કોઈ ને, એટલે અંદર જે પણ જરા કઈ થતું હોય ને તો બધું જતું રહે. ખાલી જોઈએ કે આની અંદર શુદ્ધાત્મા છે, આની અંદર શુદ્ધાત્મા છે તો ચાલે એમ? અરે બે દ્રષ્ટિએ જોવાનું છે. આપણે કહીએ વ્યવહાર દ્રષ્ટિથી તેમ બોલવાનું નથી, અંદર સમજવાનું છે. એમ જોવાનું સમજવાનું એટલે સમજણથી જોવું. ઓકે, ખ્યાલ આવે? એને વર્બલાઇઝ નથી કરતા આપણે. ના, વર્બલાઇઝ નહીં, પણ અંદર પેલું થાય ને કે રિલેટિવ ભલે કહેતા કે જો બોલો છો ધેટ્સ ફાઇન, પણ મૂળ અંદર સમજણ કામ કરે છે. બરાબર? રિલેટિવ ને રિયલ બે એના જોવાના, એમ હું પૂછું છું. જો બે દ્રષ્ટિ આપી છે ને, તો પછી બે દ્રષ્ટિ એ જોવામાં શું તકલીફ થાય? થોડું લાંબુ થઈ જાય છે. એમાં લાંબામાં બોલવાનું ક્યાં છે? બોલવાનું તો લાંબુ થાય, પણ એટલી વાર જોવું તો પડે ને, થોડું વધારે લાંબુ. અરે જોવામાં કઈ વાર કેટલી લાગે? જોવાનો ભાગ આંખેથી જોવાનો ભાગ નથી, એ સમજવાનો ભાગ છે. એ પ્રેક્ટિસ કરશો એટલે આવશે. ખ્યાલ આવ્યો? ઓકે, અચ્છા. પછી ભલે તમે ને અંદર થી વર્બલાઇઝ કરતા હોય એનો વાંધો પછી આવી જશે. ખ્યાલ આવ્યો? એટલે એને બે દ્રષ્ટિએ જોવું, એને જોયેલું કહેવાય. આંખેથી જોયેલું જોયેલું નથી કહેવાતું, એને જ્ઞાન દ્રષ્ટિથી સમજેલું કહેવાય. જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનું. એટલે પ્રકાશભાઈ નહીં કહેતા, હવે વાલા પતિદેવ કહેવાનું અંદર થી. એમને પછી વાલ આવે ને પછી કઈ ગરબડ થઈ જાય એના પર એટેક ના થાય. હવે કારણ કે એ હેલ્પલેસ, એટલે હેલ્પલેસ થયેલા છે, હમણાં તકલીફમાં છે, તો તે વખતે તમારો સહારો જોઈએ. બરાબર ને? બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બલદેવભાઈ.
દીપક આનંદજી. જય સચિદાનંદ. હવે મારે તો પ્રશ્ન નહીં કેવો, પણ દીપક આનંદજી તમને જય સચિદાનંદ. બધા મહાત્મા ને જય સારું જય સચિદાનંદ. હમણાં ટાઈમ નથી, પછી બોલો બીજું કઈ પ્રશ્ન નથી ને? હું છું, પ્રશ્ન નથી ને? ના પ્રશ્ન, થોડી વાત કરવી હતી. હા તો બોલો. એટલે મેં કીધું આ તમે જે જ્ઞાન આપો છો ને, સત્સંગ દરમિયાન મગજ સારું રહેશે, પણ સત્સંગ થી બહાર જઈએ ને એટલે મગજ બધું ભૂલી જાય છે. એ તો બરાબર. ઘરમાં એર કન્ડિશન હોય ને તો ઘરમાં બેસે તો ઠંડક જ લાગે, બહાર ઘરની બહાર જાય એટલે ગરમી લાગે. હા એટલે એના માટે રસ્તો બતાવો ને. તે જેમ જેમ અહીંયા સમજણ ઠરતી જશે ને તેમ પછી સમજણ બહાર પણ રહેશે. બહાર જઈએ છે ને, બહાર જઈએ છે ત્યારે આપણી બુદ્ધિ કામ કરતી થાય છે. એટલે ચોક્કસ આ સમજણ જેમ ઠરતી જશે ને તેમ પછી બહાર જશો ને તો એ બુદ્ધિ નું ચલન નહીં રહી ને આ સમજણ કામ કરતી જશે ધીમે ધીમે. મને દર વખત એવું થાય મજા આવે છે. એ બરાબર છે. એ તો કેવું છે કે આઈસીયુ માં હોય ને ત્યારે બધા હરખા જ ચાલતા હોય. બહાર જશો ને દીપક આનંદજી તો મથા કુટું થાય છે. તમને એક જ વસ્તુ કહું, કોઈ પણ પ્રાણીને ઝૂ માં હોય ને એટલે શું પ્રાણી સંગ્રહાલયમાં હોય તેને કોઈ સંઘર્ષ હોય ના હોય, પણ એ જેવું જંગલમાં જાય તો હા તો એને ફ્રી થઈ જાય એટલે બહુ પેલું એ કરે. એને એકલું ફ્રી નહીં, એ ફ્રી થયું ને બધા એની આજુબાજુ બધા વાળા હોય ને હિસાબ વાળા. હા હા એટલે એવી રીતે બહાર બધા હિસાબ વાળા છે ને એટલે બહાર ભેગા થાય એટલે પછી અહીંયાથી ખેંચે ત્યાંથી ખેંચે એટલે આ સમજણ જેમ ઠરતી જશે તેમ પછી એ સમજણ બહાર પણ કામ કરશે. આખો દાડો બોલું છું બહાર જતી વખત, પણ પછી વ્યવહાર થાય ને એટલે બધું માથાકૂટ ઉભી થાય. એ બરાબર. એટલે માથાકૂટ ઉભી થાય તો એના પ્રતિક્રમણ કરવાના બલદેવભાઈ પાસે બંકિમભાઈ હમણાં પૂછ્યું તો એની ઉપર 102 નંબર નું સૂત્ર છે. વ્યવહારમાં એવી કોઈ ભાષા ના બોલવી જોઈએ કે વ્યવહારનું અપમાન થાય. બરાબર. ઉભા રહેવું કાઢીએ. કોઈ પણ દિવસ વ્યવહાર માટે એવી ભાષા વાપરવી જ નહીં કે જેથી વ્યવહારનું અપમાન થાય. વ્યવહાર એટલે શું? હા રિલેટિવ. હા વ્યવહાર એટલે શું? પણ કોઈ વખત દિનેશભાઈ કશું કહી પાડે કે કશું કરે તો સુમિત્રાબેન નો વાણી વ્યવહાર બગડે. હા બગડે ને ઘણીવાર. તો જો હવે એ જે વ્યવહાર બગડ્યો ને એ વ્યવહાર કોના માટે બગડ્યો? દિનેશભાઈ માટે આપણે કઈ પણ બોલીએ તો કોને પહોંચે? ભગવાન ને પહોંચે. એટલે એ ભાષા હવે ખ્યાલ આવી ગયો. કોઈ પણ દિવસ વ્યવહાર માટે એવી કોઈ પણ ભાષા વાપરવી નહીં. હવે ભાષામાં વાપરીએ એટલે આપણે શું કહીએ? કઈ નામથી બોલાવે કે કઈ વિશેષણ થી કહીએ કે તમે આવા છો, તમે તેવા છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો, એમ કરીને થાય ને. બરાબર. એટલે એ ભાષા શું કહે છે? એ આરોપ કરીએ છીએ આપણે વ્યવહારને. પણ વ્યવહાર એ તો બરાબર, પણ વ્યવહાર તો શું છે? તમારું પ્રતિબિંબ છે. સુમિત્રા બેન નું પ્રતિબિંબ છે. દિનેશભાઈ નો વ્યવહાર એ સુમિત્રા બેન નું પ્રતિબિંબ છે. એટલે એમની ભૂલ છે જ નહીં. એટલે એ વ્યવહાર દોષ વાળો નથી.
તો એ વ્યવહાર નિમિત્ત સ્વરૂપે ભેગો થયો છે, નિમિત્તિક કારણ સુમિત્રા બેન છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને દિનેશભાઈ જોડે વ્યવહાર કરો તો આ બધી જે ભાષા જે અવળી નીકળતી હોય કર્મ સંજોગે તે ધીમે ધીમે ઓછી થતા બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે પછી જેમ કીધું કે શુદ્ધાત્મા ક્યાં જોશો, દુશ્મન માં ના જોવાય, પછી એટલે એ રીતે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેનો આપણો વ્યવહાર હોય ને તો ત્યાં પછી એમની જોડેની ભાષા બધી સરખી થઈ જશે, વ્યવહાર પણ સરખો થશે અને ભાષા પણ સરખી થશે. નહીં તો એ વ્યવહારનું અપમાન થાય, કારણ કે વ્યવહાર કરતા નથી, વ્યવહારની પાછળ શક્તિ છે એ કરે છે. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. ઓકે, ચાલો. ઓકે, પતી ગયું. જય સચ્ચિદાનંદ. સવાલો પતી ગયા છે, આપણો ટાઈમ એ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો. ઓ, દિનેશભાઈ આવી ગયા ને, કેવું પડે પાછળ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહુણમ. એસો પંચન મુકારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.